હા અરુણ બોલ. રવિનું સ્ટેટમેન્ટ તો લેવાઈ રહ્યું છે, બટ આ બધું જોતા મને એમ લાગે છે કે આ વાત અહીંયા પતી નથી. આ વધારે બગડશે અને વધારે ને વધારે ગંભીર થતી જશે. એનો અંદાજ તો મને પણ આવ્યો હતો. હોસ્પિટલમાં તમે બધા હતા અને ઓલરેડી આટલું બધું ટેન્શન હતું એટલે હું કંઈ બોલ્યો નહીં, બટ આ કુશલનો કેસ વધારે ને વધારે બગડી રહ્યો છે. ઇટ્સ ગેટિંગ આઉટ ઓફ અવર હેન્ડ. અને હવે તો વાત આખી ફેમિલી પર આવી ગઈ છે. ચિંતા તો મને પણ થઈ રહી છે. પેલા લોકો પકડાઈ જશે ને અરુણ? આઈ વિશ કે આ સવાલનો જવાબ હું કોન્ફિડન્ટલી વિના સંકોચે હા માં આપી શક્યો, પણ અનફોર્ચ્યુનેટલી એવું નથી. અચ્છા, પેલા મોબાઈલ ઉપર કોઈનો કોલ આવ્યો હતો પછી? ના. ઓ, જે છેલ્લો કોલ આવ્યો હતો એ નંબર મેં ટ્રેસ પર મૂક્યો છે, પણ હજુ સુધી કોઈ કોન્ક્રીટ ઇન્ફોર્મેશન મળી નથી. મને લાગે છે કે એ લોકો આપણા કરતા આગળનું વિચારતા. એ લોકોને ઓલરેડી ખબર જ છે કે કુશલને બચાવવા માટે આપણે એને જેલમાં નાખ્યો છે. હવે આ લોકોને એમના અડ્ડામાંથી બહાર કાઢવા માટે શું કરી શકાય? યસ ડોક્ટર. એમની તબિયત હવે સારી છે. ઓકે, થેન્ક યુ ડોક્ટર. કદાચ અમે આજે રાત્રે એમને ડિસ્ચાર્જ આપી દઈશું. હા, પણ ધ્યાન રહે, ઘરે જઈને એમને વધારે હલનચલન કરવાનું નથી. અને હું જે દવાઓ લખી આપું છું એ નિયમિત લેવાની છે. ઓકે, ડોન્ટ વરી, અમે એમનું ધ્યાન રાખશું.